एक घर में पार्टी थी, 40-50 मेहमान आएला, बधा नी वच्चा एक नानू छोकर मम्मी के, मम्मी मम्मी तू जूठो बोलाया। मम्मी के एक लाफो में से डाचू पेरी नाखी, हूँ कदा जूठो बोली क्या? मम्मी तू कह छे ने परी आकाश में उड़े। क्या बेटा परी आकाश में उड़े? तो आपड़ी कामवाड़ी केम नहीं उड़ती? आपवाड़ी कामवाड़ी क्या परी जे? કે ના મમ્મી તું ગઈકાલ માસી જોડે 2 કલાક બહાર ગઈ હતી ને, તો પપ્પા આપણી કોમળીને કે કે લે તું તો આજે કઈ પરી જેવી લાગે છે। એની મમ્મીએ માથા ભરે, એ અમદાવાદની। એ પેલા છોકરા કેમ તા બાપ એવું કહેતો હતો? કે હા તો કાલે એ ઉડશે। કામ કરે ને હિસાબાનું ઉડાડજો બેટા, પરી તો કોઈ બી ઉડે ઉડાડતા આવડવું જોઈએ। હમણે 12 વર્ષનો છોકરો અમદાવાદમાં દાદા જોડે નીકળેલો, રોડ ઉપર જતા હતા, એકદમ દાદાએ જે કીધું કઈ જલ્દી પેલા ઝાડ પર ચાલ, જલ્દી ઝાડ પર જતો રહે। કેમ? સ્કૂલે નથી ગયો ને? તા ક્લાસ ટીચર સામે જ આવે છે, કાલે એવી પનિશમેન્ટ આપશે। છોકરે એ દાદા તમે ઝાડ પર નથી જાઓ, તમે જલ્દી જતા રહો। તો કેમ? મેં સ્કૂલમાં ફોન કર્યો, કીધું કે મારા દાદા ગુજરી ગયા ને, તમે આજ નહીં આવું। સાહેબ હું બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અમદાવાદ। સાહેબ અમદાવાદ માટે એવું કહેવાય છે કે અમદાવાદીને કોઈ બનાવી ના જાય, અને અમદાવાદીને કોઈ બનાવી જાય ને મહેસાણીઓ ના હોય, મહેસાણીઓનો કોઈ ક્લાસ નહીં, અમદાવાદ અને સિંધીએ નહીં, અમદાવાદીને કોઈ બનાવી જાય ને તો એ અમેરિકાનો જ હોય, કેનેડા આવતો હોય, અને આ બિપિનભાઈનો છોકરો જ હોય, અને આ રાજા જ હોય। લાસ્ટ યર આવ્યો હતો બિપિનભાઈ, લાસ્ટ યર મારે ઘેર અમદાવાદ। મેં કંકલ તમે કામ છે? મેં કહું બોલ બેટા, એ તમે કપડાં ક્યાં સીવડાવો છો? તમે કપડાંનું ફિટિંગ પેટર્ન સ્ટાઈલ બહુ ફાઇન હોય છે, મને તમારા ટેલરનું એડ્રેસ આપો, મારે સીવડાવવા છે। મેં કહું મારા ટેલરનું એડ્રેસ એક જ શરતે આપીશ। તમે કહો શું? મૂકું તારે અને મારું એડ્રેસ નહીં હાલવાનું। એટલે સમજી ગયો કે અમને પૈસા બાકી છે। મેં કહ્યું કંકલ તમારું એડ્રેસ નહીં હાલું, પણ મને એનું એડ્રેસ આપો। તો મેં મારા ટેલરનું એડ્રેસ આપ્યું। હા ત્યાં ગયો સવારે સવારમાં જઈને કે પેન્ટની સિલાઈ કેટલી લો છો? પહેલાં કીધું 500 અને ચડ્ડીની તો કે 250 આ કે 10 ચડ્ડી સિવડાવી માપ લઈ લો બસ। દરજી મેજર ટેપ લઈને આવ્યો, આમ કમર માપી, લંબાઈ માપતો તો આજકાલ લંબાઈ 8 લેવું હતી કે તે કા લંબી છે? કહું તે કે કેમ? કે અમે કેનેડામાં એવડી જ પહેરીએ, 250માં પેન સીવડાઈ ગયો। સાહેબ બીજે દાડ પહેલા બોર્ડમાં દીધું ચડ્ડી નહીં સીવતા, ચડ્ડી આજથી બંધ। અઠવાડિયા પછી હું કહું મને ના પડતી, મને કે પેન સીવીને કે આપી આલું, બાકી ચડ્ડી બંધ। સાહેબ હું અમદાવાદી છું, અમદાવાદની ઘણી વાતો છે મારી પાસે, પણ રાજે મને અમુક વસ્તુઓની ખાસ ફરમાઈશ કરી છે, એટલે હું એ ફરમાઈશો 100% પૂરી કરીશ। અને વર્લ્ડમાં કોઈ પણ એક જ ભાષામાં જો સૌથી વધારે જોક હોય ને તો આપણી ગુજરાતી ભાષામાં છે। અને ગુજરાતી ભાષામાં આટલા બધા જોક કેમ છે? ગુજરાતી ભાષા સાહેબ એક નથી, તમે સુરતથી સૌરાષ્ટ્ર ટ્રેનમાં, ટેક્સીમાં, મોટરમાં, ખટારામાં, મોડ ઓફ ટ્રાવેલિંગ ગમે તો હોય, જેટલા પ્રાંતમાંથી તમે પસાર થાવ છો, એ દરેક જગ્યાએ જુદી જુદી ગુજરાતી બોલાય છે, એમાંથી કેવા જોક થાય છે। હું તમને બધા પ્રાંતની વાત નહીં કરું, થોડાક નમૂના બતાવું છું। શરૂઆત કરીએ આપણે સુરતથી, તો સુરતી માટે હું કહે છે કે સુરતી લોકો ગાળો બહુ બોલે, એટલે તો સુરતને રેડિયો સ્ટેશન નથી આવ્યું। રાજકોટ, અમદાવાદ, વડોદરા, ભુજ એને બધાને રેડિયો સ્ટેશન, સુરતને કેમ નહીં? અલાય જ નહીં, રેડિયો ખેલો ને આવડી આવે। બીજું સુરતી ભાષાની ખૂબી એ છે કોઈ સુરતી સ નહીં બોલે, સવાવે ત્યાં શું બોલે? હ, આપણે ત્યાં પછી પૂછ્યું ક્યાંથી આટકે? હુરઠ્ઠી, ક્યાં જવાના? કે નવહારી। હવે સુરતમાં રહેતો સુરતી સ ન અકર તો ચાલે, પણ 15-20 વર્ષથી અમેરિકામાં રહેતા સુરતીઓ ઇંગ્લિશમાં સ હોય ને એનો એ અકરે। બિપિનભાઈ હું 2 વર્ષ પહેલાં સેન્ટ લુઈસમાં એક સુરતીને ત્યાં ઉતર્યો હતો, મેં વાત વાતમાં પૂછ્યું, મૂકું મધુભાઈ હે તમે ને ભાભી 2 જણા જોબ કરો તો નાના બાબાને કાં મૂકો? તે કે બેબી હીટિંગમાં। હું હલવા મૂકું, રૂમ હીટિંગ, વોટર હીટિંગ આવું સાંભળ્યું, બેબી હીટિંગ ક્યાંથી આવ્યું? એટલે મેં પાછી આગળ ચાલે મૂકું, અમેરિકન જે જોબ કરે બધા એમના છોકરાને બેબી હીટિંગમાં જ મૂકે, તમને કે ઇટ ઇઝ નોટ નેહરી। પાછા 2 સહ આમટા આવ્યા,
રાતના વીસીઆરમાં કેસેટ ભરાઈ મૂકું, કઉ પિક્ચર લાવેલા મને કે હિલ હિલા, મેં કહ્યું આ કોઈ નવું લાગે છે બોસ, ચાલુ કરતા ખબર પડી કે તો બચ્ચોનો સિલસિલા બધા. સુરત ચૂંટણીનો આપણે 74માં એ ખેડા જિલ્લો નડિયાદ ધર્મત ડભાણ પાત્રણ સુચિતા બોરસદ કરમસદ વસો આ બધા ગામો ત્યાંના સાહેબ સૌથી વધારે ગુજરાતીઓ પરદેશમાં ગયા હોય ને તો 74ના ગયા, અહીંયા ઘણા હશે. આફ્રિકામાં તો થપ્પી હતી થપ્પી, પછી ઈદી મને કાઢ્યા, અડધા ગયા લંડન, અરે ના અડધા નહીં 90% લંડન ગયા, 5% ઇન્ડિયા, 5% કેનેડા આવ્યા, બીજા છૂટા છવા કે મેં જઈ ગયા. 74ની ભાષાનો નવું ન આપું, અહીંયા ભલે 74ના લોકો બેઠા હોય, સાહેબ મને એક સિંગર એવો બતાવો જેણે ગુજરાત લેવલે નામ કર્યું, ઇન્ડિયા લેવલે નહીં, ઓકે, ગુજરાત લેવલે અને 74નો હોય, એક નંગ નહીં મળે. કેમ શું 74ના છોકરાને ગાતા નહીં આવડતું? છોકરાને ગાતા નહીં આવડે છે, દે આર ગુડ સિંગર, પણ એ લોકોનું લેવલ નથી બનતું બીકોઝ ઓફ ધ લેંગ્વેજ. હિન્દી પિક્ચરનું ગાય ગાય રાજી, પણ શબ્દ 74નો વાપરે. મારે તો એક છોકરા અને એમ કેમ વોઇસ ઓફ કિશોર કુમાર પણ પેટલા જ, હું તું બોલે તો માન લેવાનું, તું મને એકાટલીથી સંભળાય, મને સારું લાગશે તો અમદાવાદ બોલાવીશ. હવે એના દુશ્મન પિક્ચરની કવાલી ગઈ, જો શબ્દો કયા વાપરા, વાદા તેરા વાદા, વાદા તેરા વાદા, દમન મે તેરે ફૂલ હૈ કમ ઓર કોટા હૈ જિયાદા, દમન કોટા જ્યાં તો લેમડો પે આપણો ઓવર. ને એવું નથી છોકરી, જે છોકરો જેવું ગાય, બે જણા છોકરો છોકરી બે ડિવાઈડ કરતો તો બે એવું ગાય, છોકરો કે ઓખો ઓખો મે બાત હોને દો, છોકરી કે મુજકો અપની બોહો મે સોને, ઓખો દમન કોટા જ્યાં તો લેમડો પે આપણો ઓવર. હવે આ જ્યાં તો લેમડો પે ઓખો દમન કોટામાં વાતો કરતો હોય, અઠવાડિયે નાતો હોય, ત્રણ દાડે વાળ ઓળતો, એવા કોઈ છોકરાના તકદીર પલટી જાય, એના કોઈ મામા માસી સગાવાલા એને મોમ્બાસા એન્ડોલા કેન્યા જામડા દારેસલામ નૈરોબી નકુરુ કેરીચો એલ્ડોરેટ, ટૂંકમાં એને આફ્રિકા બોલાવી લે, ઇસ્ટ આફ્રિકા. આફ્રિકા 83 વર્ષની જ્યારે પહેલી વાર આવે ને ઇન્ડિયા, સાહેબ જોવા જેવો થઈ ગયો, ધાણીમાંથી પોપકોર્ન થઈને પાછો આવ્યો, એ આંખો દમન કોટા ત્યાંની ભાષા એની ભાષા મૂકીને આવ્યો, પણ ત્યાંથી જ આફ્રિકાથી જે ભાષા શીખીને આવ્યો હોય એ આપણી જોડે બોલે અડધું અંગ્રેજી અડધું ગુજરાતી, એ કેવું લાગે. જે દેશમાં પેદા છે દેશને ગાળો દે, જે ભીબંદોને અડધી રાતે 40 પૈસાની ચા પીતી છે ભીબંદોને ગાળો દે. કોણ બોલ્યો? હવે આવો એક આફ્રિકાથી રાજ આવેલો મારો જૂનો ફ્રેન્ડ, મેં 2-4 વર્ષે જોયું એટલે મેં એને પૂછ્યું મોકલે તું ક્યારે આવ્યો આફ્રિકાથી? હવે આફ્રિકાથી જે ભાષા બોલે છે એ સાંભળજો. મને કે બાના હું છે ને લાસ્ટ ટ્યુઝડે ને આવ્યો. આપણે કહે ફાઇન ચલો લાસ્ટ ટ્યુઝડે આવ્યો, વેરી ગુડ, આફ્ટર વોલોઇંગ ટુ કેમ હિયર, હવે પ્રોગ્રામ શું છે, કેટલું રોકાવાનો છું? એકચ્યુઅલી યુ નો વોટ હેપન બાના, આઈ વોઝ સફર સે ફોર 3 મંથ્સ, મેં છે ને થિંક પહેલાં અહીંયા પ્લાન કર્યો હતો 2-3 મહિના રોકાવાના, ઓકે, પણ આઈ એમ ગોઈંગ બેક વિથ ઇન અ વીક ઓર ટુ. આપણે કે કેમ આટલા બધા પૈસા ખર્ચીને આવ્યો ને અઠવાડિયામાં 10 દાડે કેમ 4 તારીખ? બાના આઈ ગમી બહુ પડે છે. બાના આઈ ગમી બહુ પડે છે, ઇન્ડિયા ઇઝ બ્લડી ટુ હાર્ટ. હવે મેં ગરમી ગરમી કરતો હોય એની બર્થડે પૂછો તો 22મી મે બપોરે 2:30 વાગે અમદાવાદમાં પેદા થયો. જે દાડે ગુજરાતમાં સયું તો ત્યારે ગરમી પડ્યો ત્યારે ભાઈ પેદા થયો. 2.5 વર્ષે કે 3 વર્ષે ઇન્ડિયા આવવાનું કારણ એક જ હોય, એ લગ્ન કરવા માટે આવ્યો હોય, ત્યાં ઠેકાણું ના પડ્યું એટલે અહીંયા આવ્યો. અને અહીંયા આપણે એને કોઈ છોકરી બતાવતા પહેલાં એને વેરાબોર છે ને કે બને તું નૈરોબી કરે શું સર્વિસ બિઝનેસ, કે યુ માઇટ હોટ ધ નેમ ઓફ હોટલ સુપ્રીમ ઇન નૈરોબી, એ હોટલ સુપ્રીમ છે ને નૈરોબીની બાના હોટલ છે ને એ છે ને આપણા એક મુંડાની જ છે, અને એ હોટલ સુપ્રીમ છે ને બાના હું એવીએમ છું ફ્રોમ લાસ્ટ અબાઉટ 2 યર્સ. એટલે આપણે વિચાર કે એવીએમ કઈ નવી ડિગ્રી ફાટી નીકળી,
આપણને 3 મહિને ખબર પડી કે એવીએમ એટલે અથા વાસણ મોજના. સુપ્રીમ હોટલની સિંકમાં ઉભો ઉભો ડીશો ધોતો હોય પણ એવીએમ આપણે મેનેજર એવું લાગે. હવે આ નસીબદાર હોય છે રાજ્ય લોકો, એવીએમ કે બીવીએમ ઇન્ડિયામાં લોકોને છોકરીઓ મળી જતી હોય. એને છોકરી જો ડક્કે થઈ ગયું, લગ્ન થઈ ગયા, અનફોર્ચ્યુનેટલી હું લગ્નમાં જઈ ના શક્યો. હા, પણ એના લગ્ન થાય પહેલાં મેં એને અમદાવાદ બોલાવ્યો. હા, મૂક અમદાવાદ તું જો કેટલું ડેવલપ થયું, આખો દિવસ મારી જોડે રહ્યો. મેં કીધું અમદાવાદ કેટલું ડેવલપ થયું, રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ થઈ, ડ્રાઇવિંગ થયું, મલ્ટીસ્ટોરી એપાર્ટમેન્ટ થયા, અમદાવાદનું ડેવલપમેન્ટ તને કેવું લાગ્યું? મેં કે ઓકે ફાઇન, આ બિલ્ડિંગો ભલે છે ને તમે બાંડા બિલ્ડઅપ કર્યા હોય, યુ નો ફાઇન ગુડ, અભાના લોકોમાં કાંઈ ડેવલપમેન્ટ નથી આવ્યું. લોકો ન્યાના ન્યા જ છે કે ગમે ત્યાં પાનકીને પીચકાર્યું મારે, કેટલું ડર્ટી કરી મેલે છે. તમે આફ્રિકામાં થૂંકો તો ઓલો અસ્કારી ઓલો કાણિયો તમને ઝાલી જાય, અને અહીં કેટલું ડર્ટી કરી મેલો છે. હવે એને બધું ડર્ટી લાગતું હોય, એની માં સોજિત્રામાં ભેંસના પોદળા ઊંચકતી હોય, એનો બાપ ફાળિયું બાંધીને ટ્રેક્ટર ચલાવતો ખેતરમાં, અને ડર્ટીને જ પહેલ લાગે. હવે આમાં છોકરી મળી ગઈ, લગ્ન થઈ ગયા, લગ્નમાં આપણે હું જઈ ના શક્યો. એ જ્યારે પાછો જતો હતો ત્યારે એરપોર્ટ ઉપર એને મળવા ગયો, એ બાને એની વાઇફને મળી લઈએ. તેની વાઈફની મને ઓળખાણ કરે, મન કે ધીંખ હા બાના મીટ માય ઓન વાઇફ. એ આફ્રિકા તો ઓન થઈ ગઈ, જાણે ઇન્ડિયામાં આને લોન ઉપર લાવ્યો હોય. પેને ખબર નહીં આવી, એક જ આ ટાઈમ એવી છે જે લોન ઉપર નથી આવતી, પેના આવ્યા પછી બધી લોનો લેવી પડે છે. પણ અમારા 4-1 પહેલાં ચરોતરના નાના ગામડામાં અમારું મ્યુઝિકલ પ્રોગ્રામ હતો, સાવ નાનું ગામ હતું. અમદાવાદથી ઓર્કેસ્ટ્રા લઈને ગયેલા, લગભગ કલાક થઈ ગયો પબ્લિકમાં પ્રોગ્રામ જામે જ નહીં, કોઈ જોઈએ એવી રિસ્પોન્સ ના મળે. બધા સિંગર ફાઇન હતા, લેટેસ્ટ ગાયનો ગાતા હતા. મેં કહું વોટ ઇઝ અ પ્રોબ્લેમ, શું છે? સાઉન્ડ સિસ્ટમ એવરીથિંગ વોઝ ઓકે. અમે તો ટેન્શનમાં આવી ગયા, અમે કાકા સ્ટેજ ઉપર આવી ગયા. ના, હું સાઈડમાં બેઠો હતો, મારી પાસે મન કે ભાઈ પાર્ટીમાં છો? મેં કહું હા. મારે પ્રોગ્રામમાં ગાવું છું. ના કહેવાય કાકા, અમે અમદાવાદથી એટલા સિઝન આર્ટિસ્ટ આવ્યા છીએ, એટલા જૂના આર્ટિસ્ટ આવ્યા છીએ, તો પ્રોગ્રામ નહીં જમતો, અમે તમે ગાશો તો બધું હલી જશે. મને કહે ગોંડા, હું ગઉં ને તો હલે નહીં ને હાલે નહીં. મેં કહ્યું એવું બધું કરું કે તમે માંડીવાળો? મને કહે તમારા પ્રોગ્રામ કરીને ગામને બાર ન્યા કરવું છે? એટલે હું સમજી ગયા કોઈ માથાભારે માણસ છે, હું કહું આની સામે ના પડાય. એટલે મેં ઓર્ગેનાઇઝરને કહ્યું, મને કે આપી દે ને એક ગાયન, આપણા ગામમાં ક્યાં ફરી આવવું છે, એનાઉન્સ કરી દે. એટલે મેં એનાઉન્સ કર્યું કે તમારા જ ગામના કાકા આજે અમારા સંગીતના કાર્યક્રમમાં મહેમાન કલાકાર તરીકે હાજર રહ્યા છે, અને તેઓ આપને એક ભજન સંભળાવવા માગે છે. કાકા સ્ટેજ પર મૂકું, સોરી કાકા, મેં પૂછ્યા કે ભજનનું એનાઉન્સ કરી દીધું. મને કહે ગોડા, ભજન જ ગાવાનું છું, બાકી આ ઉંમર ફિલ્મ ના આવડે, ગવાય જ નહીં, ભજન જ ગાવાનું. એટલે સ્ટેજ ઉપર આવ્યા, મેં એનાઉન્સમેન્ટ કર્યું હતું, એમાં ફરી એનાઉન્સમેન્ટ કર્યું, ગામના ભાઈઓ બુનો તમારી સામે ભજન ગાઉં છું, ભજન મેં જ લખ્યું છે, હું જ ગાવાનો છું, ગાવામાં કંઈ ભૂલ થાય કરી લેજો. મેં કહું ના કહેવાય, મને કંઈ કહેવાય મારા ગામના જ છે. હવે એને જે 4 લીટીનું ભજન ગાયું સાહેબ, સાંભળજો, વર્ષોથી ગામડામાં રહેલો, ભણેલો ગણેલો, બિલકુલ નહીં, શિષ્ટ ભાષા બોલીએ કે નહીં, બોલવું હોય તો ફાવે નહીં. અને એને 4 લીટીનું ભજન ગાયું, પબ્લિકના છોડા પાડી દીધા. કહરીનો ટોટિયો પકડ, આપણે કહીએ પ્રભુના પગ પકડ કે પ્રભુના ચરણ સ્પર્શ કર, આને ચરણ સ્પર્શ પગ બધા અઘરા શબ્દો હતા. કલાહરીનો ટોટિયો પકડ, એની ખુશામાં તો કર, કે હડફા મિલી દે મો થાકુટ આખા ગોમની, કે હડફા જાન લીલ્યા બોચી તારા રો. મેં કહ્યું આ હડફા બડફા બધું ના બોલાય. હું કાકા છેલ્લી લીટીને આવતા રહો, લાસ્ટ લાઈન મને છેલ્લી લીટી કહે, પહેલી લીટીની બાત થાય. કાલ્યા તે તો લખમીને ઝાલી, એ છે ઓલા પ્રભુની ઘરવાળી, કે તે લખમીને ઝાલી, એ છે ઓલા પ્રભુની ઘરવાળી,
કે બોન પૈણી નાખી આખા અવતાર ને કે હડફા જાલ ને લ્યા બોચી તારા રોમ. હવે ચોરોતર માંથી આપણે આગળ જઈએ, અમદાવાદ આવી ગયો. હવે અમદાવાદથી જઈએ મહેસાણા. સાહેબ, મહેસાણાની ભાષા છે ને પિત્તળની રકાબી જેવી છે. પિત્તળની રકાબીમાં ગરમ ચા કાઢો ને તો ચા ઠંડી થઈ જાય, રકાબી ગરમ રહે, એવી મહેસાણાની ભાષા છે. પેલો મહેસાણાનો માણસ ઘેર બૈરાજ જોડે ઝઘડી નીકળ્યો, 5 કિલોમીટર દૂર મળે ને ત્યારે ગરમ લાઈ જેવો હોય, ધગધગતો હોય. એમાં જો આપણે પૂછીએ કે પટેલ ક્યાંથી આવ્યા, ચૂલામાંથી. આપણે ક્યાં જવાના, ક્યાં કે ફાડમો. આપી કે તબિયત કેમ છે, થાય એટલે બગા લઈ લે જા. આપણે કા બાબો તમારો ના, તારો જોઈતો લઈ જા. સાહેબ, લહુરિયા લહુરિયા. અને મહેસાણાથી એ ઘણા આવે છો, હવે અમેરિકા બહુ આવી ગયા. મહેસાણાથી બે બહેનો આવી હતી વિઝિટર વિઝા ઉપર, ગામડેથી આવતી હતી, ઇંગ્લિશના ફાંફા હતા. આવડેની યસ નો થેન્ક યુ સિવાય, પણ યસ નો થેન્ક યુ સિવાય આવડે નહીં. પણ 4-5 મહિને રહે ને તો પેલો રૂટીનમાં જે ઘરમાં ઇંગ્લિશ શબ્દો બોલાય તેને એવા બોલતી થઈ ગયેલી. તે એક બેન બીજી કે હે આદલી ચંપા, વોક લેવા નહીં જવું કા, પેલી કાલી હું તો બીજી છું. બીજી ના બોલે, કાલી હું તો બીજી છું. પેલી કે એમાં હું છે, આમ તો તાર ભાઈની ત્રીજી છું કે. હમણાં એક માજી ઇમિગ્રેશનમાં અહીંયા આવતા હતા ગામડેથી, લાઈફમાં પહેલી વાર, તો બધી બેનપણી પૂછી હા હે બર્યું, ગંગાબા અમેરિકા જાય છે, લાવો જઈ જય સ્વામિનારાયણ કહી આવીએ, બર્યું પાછા આવો ના આવો, અને અવતાર આપણે જીવતો હોઈએ ના હોઈએ, લો અત્યારે બર્યું મળી આવીએ. 5-10 બૈરાઓ મળવા આવ્યા ડોશીમાં, પાસે કે ગંગાબા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, છોકરાને વહુને બધાને જય સ્વામિનારાયણ કહેજો, અમેરિકા જાવશો તબિયત જુદવાન રહેજો. અમે તો બુન ગયા નહીં, પણ બધા અમેરિકાથી આવો ને તો વાતો કરો. બર્યું બહુ ઠંડી પડે ત્યાં, અને તમને જ પાછો બર્યું શરદીને કોઠો છો, બધું લઈને જજો દવા બવા. ડોશીમાં છેલ્લી ઘડી પેલી વિક્સની ડબ્બી યાદ આવી, પતરાની ડબ્બી આવે છે ને ચપ્પટ ગોળ કોઈન જેવી, એ લઈને બ્લાઉઝમાં ભરાઈ દીધી. એર ઇન્ડિયામાં ચડી ગયા, ન્યુયોર્ક ન્યૂજર્સી ઉતરા, કસ્ટમ ઇમિગ્રેશન પતી ગયું. પછી ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર જવું પડ્યું, કારણ કે ક્લીવલેન્ડ જવાનું હતું. એટલે ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર નીકળ્યા પેલા સિક્યોરિટી પેનલમાંથી, ને પતરણ ડબ્બી ભરાયેલી, તરત અવાજ આવ્યો ટા 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 ટા. સિક્યોરિટીવાળા ડોશીને એક બાજુ કહે, વોટ ઇઝ ધેટ, માજી ગામડાની ભાષામાં બોલ્યા, બોમ્બ. બામની જગ્યા બોમ્બ બોલ્યા, આખા એરપોર્ટની સિક્યુરિટી ઉતરી ગઈ. ક્લીવલેન્ડની 5 ફ્લાઇટો ગઈ, માજી નંબર ના લાગ્યો. છોકરો ક્લીવલેન્ડ વિચાર કર કે બા પોણા 10 ની ઉતરી છે, 2:45 થયા, બા ચમને લા ગોંડા, તારી બા બોમ્બમાં હલવાઈ જાય. હમણાં હું મહેસાણા એક લગ્નમાં ગયેલો, વરરાજાના ખાસ ભાઈબંધોમાં મારો નંબર હતો, એટલે વરરાજાના એના ભાઈબંધોને 40 જણને બુફે, બીજા બધા માટે બુફે હતું, અમારે 40 જણ માટે ટેબલ ખુશીનો સેટઅપ હતો. તમારો છે નહીં એવો, પણ તમે બે બાજુ છે, અમારી એક જ બાજુ હતા. અને આવી ડીશ નહોતી, આવડી મોટી સ્ટીલની થાળી હતી. મારી બાજુમાં જ મહેસાણાનો ભાઈબંધ બેઠેલો. રસોડામાંથી ગરમા ગરમ બટાકા વડા આવ્યા, જેવું મારે મહેસાણાવાળાને ભાઈબંધની થાળી બટાકોડો એવું જ લઈને એને બાઇક લીધી, પહેલું જ બચકું ભર્યું બટાકોડો, એટલું જ તીખું ગરમ, હારો ચોંટી ગયો, આંખમાં પાણી નીકળી ગયા. મૂક શું થયું, શું થયું તને? માર ફાધર બહુ યાદ આવે. મેં કેમ, માર ફાધરને બટાકાવાળા હારા બહુ ભાવ. એટલે મને થયું કે ભાઈ સ્વજનને વાલી આઈટમ આપણી થાળીમાં આવે તો આપણને એવું થાય. તો મેં બટાકોડો લઈને મારા મોઢામાં મૂક્યું, અને મેં પહેલી બાઇટ લીધી, મારી આંખમાં પાણી નીકળી ગયા. પેલો કે તમને શું થયું? મૂકો મન તાર ફાધર યાદ આવે. મન કે તમે જ મારા ફાધરને જોયા નહીં, તને ક્યાંથી મારા ફાધર યાદ આવે? મૂક તારા ફાધર સારા માણસ હતા, એ મરી ગયા, તારા જોયા જુઠ્ઠા બોલાઈ મૂકી ગયા. આ બટાકોડો આટલું બધું તીખું ગરમ છે, તાર સીધી રીતે નહીં કહેવાતું. હારા 40 જણમાં તું રહ્યો ને મને રોવડાયો. આ મહેસાણા, હજી ઇન્ડિયાની, હજી ગુજરાતની એક ભાષા ભાઈ કહી રહી છે, સૌરાષ્ટ્રની ભાષા.
મીઠામાં મીઠી ભાષા કોઈ હોય ને ગુજરાતીની ભાષામાં તો સૌરાષ્ટ્રની ભાષા છે. થેન્ક યુ સાહેબ. સૌરાષ્ટ્રની ભાષા એટલી બીટી મીઠી છે કે 15 દિવસ તમે કોઈના ઘરે રહો ને તો વગર ખાંડે ડાયાબિટીસ લઈને આવો. અને આજની તારીખમાં સૌરાષ્ટ્રમાં આ મીઠી ભાષા છે, પણ ક્યાં છે? જે ગામમાં સંસ્કાર છે, એજ્યુકેશન છે, ત્યાં છે. બાકી જાહેર જગ્યાઓમાં તમને એવી ભાષા મળવા મળે તમે બીજી બસમાં પાછો આવો. હું અમદાવાદથી ભાવનગર બસમાં જતો હતો, એકલો જ જતો હતો, મારી વાઈફ નહોતા આવ્યા. બસમાં બેઠો ને 15-20 મિનિટ થઈ, મારી સામેની સીટ ઉપર એક બેન મારી સમૂહજન હશે, એટલે હું થોડો ફોર્મમાં આવી ગયો. એટલે મેં ખિસ્સામાંથી કાંસકો કાઢીને વાળો લેવા માંડ્યો. મેં કહો લાવો થોડો સેટ થયું. કંડક્ટર જોઈ ગયો. કંડક્ટર મને કહે ભાઈ આ શું કરો? એમ કહું પેલા બેન મને સ્માઇલ આપે છે ને તો હું સેટ થઉં છું. મને કઈ સેટ થવાનું માંડી વળો એ ગાંડી છે ગાંડી. એ બાવળાથી બેસે ને બગોદરા ઉતરી જાય. શરૂ શરૂમાં મને ખબર નહોતી તે મેં તમારી જેમ 3 દિવસ વાળ ઓળે લાગે. આ તમે ખોટી મહેનત કરો મા બાપલા. હવે અમદાવાદથી ભાવનગર છે ને તો રસ્તામાં બગોદરા કરીને ગામ આવે. આ બગોદરા હાઈવે ઉપર એટલી બધી હોટલ થઈ ગઈ છે કે મોટા કે બધા ચા પાણી નાસ્તો કરવા માટે ત્યાં ઉભા રહે. તો હું જે લક્ઝરીમાં હતો અમારી લક્ઝરી ઊભી રહી અને પેલા કંડક્ટર ડ્રાઈવર હોય ને ક્લીનર હોય કંડક્ટર ના હોય અને ડ્રાઈવર ઓર્ડર આલ્યો ચાર ટેબલ આ બાજુ વચ્ચે મેનેજર નું કાઉન્ટર આ બાજુ થી એન્ટ્રી. હવે 8 ટેબલ કોઈ રેસ્ટોરન્ટમાં હોય કોઈ નવીનતા નથી. નવીનતા હવે પાસે જઈને જોઈ ટેબલ 4x2 મોટા ટેબલ ઉપર 4x2 હિરોઈનના બ્લોબ્સ લગાડેલા મોટા મોટા ફોટા હિરોઈનના. મેં કહું આ ગાંડીનો છે ને. આવા ફાઇન ફોટા સામેની વોલ ઉપર મૂક્યા તો કેટલી વોલ કવર થાય. અને ત્યાં મૂક્યા છે ગાય ચોંટાડ્યા. એટલે મેં જઈને મેનેજરને પૂછ્યું મૂકું ભાઈ આટલા સરસ ફોટા તમે અહીંયા. એ ભાઈ ઘરાગરને ટા મામા તું ન કહો. એક બાજુ રહ્યો હાલો કૂપન લીધી મૂકો ને એક બાજુ રહ્યો. હું એક બાજુ ઉભો રહ્યો પણ પછી મહેતાજી વેટરને ઓર્ડર આપતો હતો ને એ મેં સાંભળ્યા. તારે ખબર પડી કારણે હિરોઈનના ફોટા કેમ ચોંટાડ્યા છો? પેલા વેટરને કહે જયા પ્રધાને જલેબી આલો. એ મીનાક્ષીમાં મરચા મૂકી દે. એ પૂનમ દોલનને પોતું માર. તારે મને ખબર પડી કે આને ફોટા કેમ ચોંટાડ્યા.